આપણે સૂર્ય લોકમાન ઉપર વાત કરી રહ્યા હતા અને એ દિવસો આવી પહોંચ્યા કે આપણે જનાબે લોકમાનની નસીહતોને વિશે વાત કરવાની શરૂ કરીએ. લગભગ 10-12 નસીહત છે કે જનાબે લોકમાન પોતાના દીકરાને બયાન કરે છે. હવે નસીહત ફક્ત આ જ નથી કે જે લોકમાને પોતાના દીકરાને કરી હોય. આજ નસીહતો ખુદાવંદ આલમ અલગ અલગ જગ્યાએ કુરાનમાં બીજી રીતે પણ વાત કરે છે. મખસૂસ નથી કે જનાબે લોકમાને જ પોતાના દીકરાને વાત કરી હોય, પણ નહીં, ખુદાવંદ આલમ એક વસ્તુ સમજાવવા ચાહે છે આપણને કે જો લોકમાન પોતાના દીકરાને હકીમ હતા એટલે પોતાના દીકરાને નસીહત કરે છે. આપણે પણ આગળ હકીકતમાં ઇસ્લામિક રૂપે જોવા જઈએ તો એક બાપની વાજિબાતમાંથી છે કે પોતાની ઔલાદને નસીહત કરે. ઔરતોમાં લગભગ અત્યારે રેડિયો ચાલુ લાગે છે, મીટિંગ ચાલુ લાગે છે, જરાક શાંતિ રાખે તો આપણે વાત જરાક થોડી થોડી જલ્દી બતાવી શકશો. એક તો આપણે મોહમ્મદ વાર મોહમ્મદ વાર અદબ અખલાક બાબતે નસીહત કર.
દુનિયામાં હદીસમાં છે કે દુનિયામાં સૌથી બહેતરીન વારસો શું છે. આપણે દરેક બાપ જે છે પ્રધાનમંત્રી આલમ જેને ઓલાદ ના હોય ને ઓલાદ સાલેહ હશે ફરમાવે. આપણે બાપ કોશિશ કેવી હોય છે કે આપણે વધારે મહેનત કરીએ. આપણને તો ખબર છે કે આપણે કેટલા વર્ષ જીવતા રહેવાના છે. બહુ તો 60-70 વર્ષની ઉંમરમાં આપણે આ દુનિયાથી રોકસત થશે. અડધી પોણી જિંદગી જીવી લીધી એટલું બધું છે કે ખૂટે નથી. તેમ છતાં મહેનત કરીએ છીએ. શું લાગે કે આપણે આપણા ઓલાદ માટે સારો એવો વારસો મૂકીને જઈએ, પણ હું મારા દીકરા માટે મારી દીકરીઓ માટે બહેતરીન વારસો મૂકીને જાઉં, મિલિયાર્ડ મૂકીને જાઉં. પરંતુ એક વસ્તુ ના શીખવાડો તો એ મિલિયાર્ડ બેકાર છે. એ શું છે? અખલાક. હદીસમાં છે કે તમારી ઓલાદ માટે બહેતરીન વારસો અગર કોઈ વસ્તુ હોય તો એ છે અખલાક. દુનિયામાં દરેક વસ્તુ, આપણે એક મકાન બનાવવું હોય અથવા મોટર લેવી હોય અથવા કઈ અપારે લેવું હોય, દરેક વસ્તુમાં આકલનની જરૂર પડશે દરેક જગ્યાઓ. પણ આકલ એવી વસ્તુ છે કે એને અખલાકની જરૂર પડશે. એક ઇન્સાન ભાગલું સ્કેન્સ થઈ જાય, કેટલા તમને હજુ હસવું આવશે કે ભાગલું સ્કેન્સ હોય ને છે. દોક્ટરા કરવામાં કેટલું લાગે પૈસા? લગભગ એટલા 15 વર્ષ નીકળી જાય ને. બાપનું સ્કેન્સ થાય, પણ હવે એ છોકરો જયારે પેશાબ કરવો ઉભો રહે અને પેશાબ ઉભો ઉભો કરે તો સમજીએ કે આના પાસે અક્કલ છે, પણ અક્કલ વળી અખલાક પણ અક્કલ નથી. અમેરિકા પાસે અત્યારે બહુ અક્કલ છે, બહુ હથિયાર બનાવી લીધા, ન્યુક્લિયર બનાવી લીધું, પણ શું કામ આવે છે? અખલાક અને અદબ નથી, એટલે મઝલૂમો ઉપર ફેંકે છે. કહે છે કે તમે તમારી ઓલાદને સૌથી મહત્વની વસ્તુ જે શીખવાડવાની છે એ છે અખલાક. બીજી વસ્તુ ઈમાન ફરમાવે છે, તમારી ઓલાદને શીખવાડવાનું છે, એ નસીહત કરવાની છે ખુદાની મહારફત વિશે કે ખુદા કોણ છે, ખુદાની મહારફત દેવરાવે. અને ત્રીજી વસ્તુ જે છે ખુદાની ઇતાઅતના મેદાનમાં આગળ વધારે, ખુદાની પેરવી, ખુદાની વાત્ય માનવી, ખુદાના હુકમ ઉપર અમલ કરવું, એના તરફ આગળ વધારે. આપણો મોજુ તરબિયત ઓલાદ નથી, પણ વાત આવી ગઈ છે તો આ બધી વસ્તુ કહી દો. કુરાન મજીદ પણ કહે છે કુ અન્ફુસકુમ વાહિકુમ નારા, કે તમે તમારા નફ્સને બચાવો, સાથે સાથે તમારી ઓલાદને પણ બચાવો. અગર તમારી દીકરી પડતો નથી પહેરતી તો તમે નસ્કર કરો કે દીકરી કેમ પડતો નથી પહેરતી. ઇસ્લામમાં વાતચીત છે. અગર ખુદાની નમાઝ ખુદાની બારગાહમાં નમાઝ નથી પડતી, તમે નસીહત કરો. એક બાપનો ફરીજો છે, વાજિબાત માંથી છે કે બાપ પોતાની ઔલાદને નસીહત કરે. અત્યારે હિંમત ના હારી જાઓ કે અમારી ઔલાદ માન નથી માનતી, માને ના માને એ તમારો પ્રોબ્લેમ નથી. હઝરત નૂહનો દીકરો નહોતો માનતો, ખબર છે બાપને કે મારો દીકરો નહીં માને, તેમ છતાં આખરી વખત સુધી નસીહત કરતા રહ્યા. દીકરા બાજુમાં આવી જાય, કશ્તીમાં ચડી જા, આજે કોઈ નજાત નહીં આપે, દરેક વસ્તુ ફના થઈ જશે, દરેક વસ્તુ પાણીમાં ડૂબી જશે, સિવાય આ બાતો, સિવાય ખુદાનો ફરજનો કરમ જે ના ઉપર. દીકરો તેમ છતાં ના માને. શું હઝરત નૂહે હિંમત મૂકી દીધી? ના મૂકી. આપણે નસીહત કરતા રહી. એવી જ રીતે લુકમાન જે છે કહે છે, ખુદાવંદ યાર ની વાત ને અહીંયા લઈ આવે છે, વો ઇસકાલ લુકમાન લેબને વો ઇસકાલ લુકમાન લેબને હી વો હુવા યાદો. અને લુકમાન એને નસીહત કરતા હતા અને શું કહે છે, યા બુનૈયા. આ જુમલો બહુ મીઠો જુમલો છે. આપણે આપણા દીકરાને શું કહેશું? દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ બાપ પાસે તો નાંદો જોઈએ, બરાબર છે? તો આપણે આપણા દીકરાને ઘણી વખત બાપ જે છે ખીજાઈ નીકળતો, અરે નમાઝ પડાય, નમાઝ પડી આવ, મજલિસ વાજા, આમ કર તેમ કર. જ્યારે દીકરો જવાન થઈ જાય તો આપણને આ કુરાન થી શીખવા મળે છે કે તમારા દીકરા સાથે ખીજાઈને વાત ના કરો. ઇમામ અલી અલ ઇસ્લામ ઇમામ હસન ને જ્યારે વાત કરે છે, કાગળ લખે છે, તમે નેચુરલ બલાગા ખોલો 31માં નંબરનો લેન્થ છે,
એ લેટર વાંચો કે એ ઇમામે અલી અલ ઇસ્લામ પોતાના દીકરા ઇમામ હસનને શું નસીહત કરે છે. અને મને લાગે છે કે જયારે હું પહેલા દુનિયામાં હતો ત્યારે આ બધી નસીહત હું પડી ચુક્યો છું. યાદ છે તમને? તમને યાદ ના હોય તો મને રિપીટ કરવામાં મજા આવશે. એક સલવાત પડે મોહમ્મદ વાલે દલીલ શું છે કોઈ દિવસ પૂછ્યું છે? નથી પૂછ્યું.
મતલબ કે આપણે હજી આપણા બચ્ચાઓને તૌહીદ, ખુદાની એકતા, ખુદાની એકતા આપણે ટ્રાન્સપેરન્ટ નથી કરી શક્યા. જરૂરી છે કે આપણી પાસે દલીલ તો હોય કે આપણો ખુદા છે તો શું કામ છે, આપણો ખુદા એક છે તો શા માટે એક છે, એ દલીલ તો આપણી પાસે હોવી જોઈએ. આ માણસ આવીને ઇમામ સાદિકથી સવાલ કરે છે કે હું ખુદાને નથી માનતો, મારે તમારા સાથે દિવા કરવી છે. ઇમામ એને કહે છે કે તું આસમાનની ઉપર ગયો છે? તો કે ના, કોઈ નથી ગયો એ જમાનામાં, પ્રેમ કોઈ નતો સિવાય કે મહેરાજ નથી ગયો. તો કે તું આ દરિયામાં ગયો છે અથવા તો આ જમીનના અંદરમાં શું છે તે જોયું છે? કોઈ દિવસ શું કામ બહાર નથી આવ્યો? શા માટે આસમાન ઉલટું નથી જોયું? તે સૂરજ અને ચાંદ ને જોયા છે? તો કે હા, રોજ જોઉં છું. તો કે તે કોઈ દિવસ જોયું છે કે આજે એક કલાક રહેતા થઈ ગયો? આપણો એરમાર્ક નો અવ્યો હોય તો એ રહેતા રદાય, બરાબર છે ને? એર ઇન્શાલ્લાહ કેમ કે શું કહીએ છીએ. પણ કોઈ દિવસ સૂરજ ને આપણે જોયું છે કે એક કલાક મોટો થઈ ગયો? મને જયારે તૈયાર આવડો નતો, પેલા 5 વાગે નો અવ્યો હતો સાંજના, પછી થઈ ગયો 8 વાગ્યા નો, 9 વાગે તો દેશો અહીંયા નો સાવ આવે. કહેવાનો મકસદ, કોઈ દિવસ જે છે ચાંદ જે છે કોઈ દિવસ વેલો આવી ગયો નથી આવ્યો. તો કે તમે શરીરમાં જે લોહી દોડે છે, ખૂન દોડે છે, કોઈ દિવસ ખૂનમાં જોયું કે આજે ઉભું રહી ગયું હોય કે આજે નથી આવ્યું? એ એનું કામ કરે છે. તો તને નથી લાગતું કે આ બધી વસ્તુ શરીરમાં ખૂન આપાદાનો એનો તાસ્યો બરાબર નોર્મલ રહેવો, શ્વાસ લેવાનો કોઈ દિવસ નથી ભૂલાઈ જતો, શ્વાસ એકદમ ચાલ્યા કરે છે, સૂરજ અને ચાંદ એને પ્રમાણમાં ચાલ્યા કરે છે? તો તને નથી લાગતું કે આ ચલાવવા વાળું કોઈ હોય, આ તરતીબ, આ પર એતાપ જે બધી વસ્તુ હાલે છે એના ઉપરથી તને નથી લાગતું કે આ પર એતાપ કાયમ કરવા વાળો કોઈ હોવો જોઈએ? એક માણસ જયારે જીદી હોય તો ના માને, પણ આ માણસ પ્રેમ સિદ્ધિ નહીં હતો ને, એને શીખવું હતું કે જેના સાચી વાત છે, આ નજમ ઉપર આ નિઝામ કાયમ છે, આ તરતીબ જે કાયમ છે, આ બધી વસ્તુ પર એતાપ ચાલી રહી છે એના ઉપર મેં ધ્યાન નતો આપ્યું. આ પર એતાપ બધી વસ્તુ આવે છે એનો મતલબ એ છે કે એને કોઈ મુનઝમ કરવા વાળો, એને કોઈ તરતીબ દેવા વાળો હોવો જોઈએ. એ જ ખુદા છે, માની જાય છે. આજે આપણે લગભગ ખુદાને માનીએ છીએ તકલીદ રૂપે. તકલીદ કોને કહેવાય? મારા મા બાપે કહી દીધું મને ખુદા નહીં, અને હું માની લઉં નહીં, એમ નથી માનવાનું. આપણે આપણી આંગળીને કામે લગાડવાની છે. બુરહાન નઝમ છે, બુરહાન ફિતરત છે, બુરહાન જે છે ખિલકત છે, દૌર છે, કેટલી વસ્તુ જે છે ખુદાને સાબિત કરવા માટે. એક ડોસી ભાઈને પણ પૂછવામાં આવે, ચરખો ચલાવ તેથી આપણે દુનિયા સાંભળીએ છીએ, કે ભાઈ આ ચરખો કેમ ચાલે છે? જુઓ, હું હલાવું છું ત્યારે હાલે છે, નથી હલાવતી નથી ચાલતી. તો પછી આ કાયનાત નો ચરખો આવલમ કેમ ચાલે? એનો પરથી સાબિત થાય છે કે ખુદા છે, આ કાયનાત ને ચલાવી રહ્યું છે. પણ ઘણા લોકો આને નથી માનતા, એટલે શિર્કે રાતે ખુદાને ન માનવામાં કુફરમાં મુબતલા થાય છે. અને ઘણી વખત આમાં જે છે પોતાનો ફાયદો જોતા હોય છે કે હું ખુદાને માનીશ તો મારે ગુનાથી પરેશ કરવું, આ કરવું, તે કરવું, બધું આવી પડશે. ખુદાને તો માનતા હોય, ખુદા વહદહુ લા શરીક ને આપણે એઝ અ ખુદા માનીએ છીએ, પ્લસ એક બીજા ખુદાને પણ માનીએ, એટલે કે બે ખુદાને માનીએ. અત્યારે હિન્દુ લોકો કેટલા બધાને માને છે એના માશાલ્લાહ, એ લોકો પણ ગણી ન શકે એટલા બધાને માને છે. ક્રિશ્ચિયન લોકો કેટલા બધાને માને છે? તસલીમમાં માને છે કે 3 ખુદા છે, એક ખુદા રબ્બુલ ઇઝ્ઝત, એક હઝરત ઈસા અને ત્રીજો જિબ્રાઈલ રૂહુલ કુદુસ. જિબ્રાઈલ આ 3 ખુદાને માને છે. એ
ક્રિશ્ચિયન લોકો આવીને જેવા કરે છે કે હઝરત ઈસા પણ ખુદા છે કારણ કે એનો કોઈ બાપ નથી. દલીલ આપે છે તો હઝરત આદમ ના કેમ બાપ હતા, તો પછી એને શા માટે ખુદા નથી માનતા? તો કે ના, એમ ના, હઝરત ઈસા ના ખુદા નથી. આટલી બધી દલીલ આવે છે નથી માનતા, ત્યારે રસૂલે બધા વખાણ કરવાના ચાલુ કરે છે કે હઝરત ઈસા અલ ઇસ્લામ બહુ સારા માણસ હતા, પાકો પાકીઝા હતા, એનો કુરાન નો જિક્ર છે, એની મા બાપો પાકીઝા દાયરા હતી. પણ હઝરત ઈસામાં મને એક ફોલ્ટ દેખાય છે. કોણ કહે છે? માસૂમ. એક ફોલ્ટ દેખાય છે, એક દેફો છે. બોલા બધા ચમકે છે કે અમારા ઈસામાં તમને શું ખોટ દેખાય છે? જ્યારે કે આ વસ્તુ સામેવાળાને સાબિત કરવા માટે હતી. દલીલમાં આ વસ્તુ લેવામાં આવે છે કે જ્યારે પોતે એ વસ્તુને કબૂલ ના રાખતા હોય પણ સમજાવવા માટે વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય. એટલી ઇબાદત કરતા હતા કે શરીર સુકાઈ ગયું હતું, એની ચામડીઓ કાપવી પડતી હતી, એટલી ઇબાદત કરતા હતા. ત્યારે રસૂલે ખુદા કરતા ઇમામ રઝા અલ ઇસ્લામ દલીલ કાયમ કરે છે કે ભાઈ અગર જો એ ખુદા હતા તો પછી ઇબાદત કોની કરતા હતા? અગર ખુદા હોય તો ઇબાદતની જરૂર ના પડે. ઇબાદત તો એ કરે કે જે મખલૂક હોય. મતલબ કે ખુદા ખાલી છે, અહીંયા મખલૂક હઝરત ઈસા અલૈહિસ્સલામ છે, ત્યાં ચૂપ થઈ જાય છે. તેમ છતાં નજરાના લોકો માનતા નથી. ઇમામ રઝા અલૈહિસ્સલામ પાસે જે માણસ આવ્યો તો એ માની જાય છે. અને મોબાઈલનો વાક્ય કરી તો બીજો શિર્ક જે છે એ અલ્લાહની રાહ અલ્લાહની સાથે બીજા કોઈને કરાર દે. આપણે આપણી ઓલાદને પૂછીએ કે ખુદા બે ના હોય, આપણે એમ સમજીએ, સમજાવી શકીએ કે એક ખુદા આ દુનિયા માટે, એક ખુદા આસમાન માટે, અથવા તો એક બીજા પ્લાનેટ માટે કે ત્યાં પણ ખુદાએ આસમાની કિતાબ ઉતારી હોય. એની દલીલ શું આપે છે ઓલાદ? એને જાણવા તો કોશિશ કરી ત્રીજી વસ્તુ શિર્ક રૂબિયત પણ કહેતો જાઓ અને પછી બે શિર્ક બાકી રહી ચલતા સોળમી રાતે. શિર્ક રૂબિયત શું છે? શિર્ક રૂબિયત એટલે કે ખુદાવંદી આલક ખાલિક છે, રબ છે. તો આપણે માનીએ છીએ કે ખુદાવંદી આલમે દરેક વસ્તુને ખલક કર્યું છે, ખુદા દરેકને રોજી આપે છે. પણ નહીં, દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે કહે છે કે ફરિશ્તાઓ આપણને ડાયરેક્ટ રોજી આપે છે. ડિરેક્ટમાં કોણ રોજી આપે છે? ફરિશ્તાઓ રાજી છે ખુદાની જગ્યાએ, પણ આ ફરિશ્તાઓ જે છે એ આપણને રિસ્ક પહોંચાડે છે. તો આ પણ એક જાતનો શિર્ક છે. ઘણા લોકો આપણે શિયાઓમાંથી એ કહે છે કે અલી અલ ઇસ્લામે ખુદ પોતે આ કાયનાતને પેદા કરે, તો ખાલિક કોણ છે? ખુદા નથી, પણ કોણ છે ખાલિક? સૂરજ ચાંદ સિતારા બધું બનાવો ખાલિક કોણ છે? મોલાએ કાયનાત ડિરેક્ટમાં ના, આ ડાયરેક્ટ વસ્તુ નથી, બલકે ખાલિક ખુદા છે. પણ ખુદાવંદી આલમ રાઝિક છે, રિસ્ક આપે છે. કોને આપતી? ફરિશ્તાઓને માનો કહ્યા છે, ફરિશ્તાઓને કામે રાખ્યા છે કે મારા બંદા સુધી રિસ્ક પહોંચાડે. તો ફરિશ્તાઓ રોજી આપણા સુધી પહોંચાડે છે, વસીલો બને છે. દરાસ્તે રઝાક અને રાઝિક કોણ છે? ફરિશ્તાઓ. અહલે બેત અલયહિમ સલામે આ દુનિયાને ડિરેક્ટમાં ખલક નથી કરી, ખાલિક ખુદા છે. ઇમામ અલી અલયહિમ સલામને એક કામ સોંપવામાં આવ્યું કે ભાઈ તમે ખલક કરો. તો હઝરત અલી અલયહિમ સલામે આ બધી વસ્તુ અલ્લાહના હુકમથી આ બધી વસ્તુ ખલક કરી. વસીલો અલી અલયહિમ સલામે દારી છે. વસીલામાં અગર જો અલી અલયહિમ સલામને ખાલિકે કુલ્લી કરી નાખવામાં આવે તો એ પણ એક જાતનો શિર્ક થઈ જશે ને, આગળ થઈ જશે ને. અહલે બેત અલયહિમ સલામ વસીલો છે, બાકી ખાલિક ખુદા છે, રાઝિક ખુદા છે. જ્યારે આમ આપણે દિલેકમાં ફરિશ્તાને અહલે બેતને ખાલિક અને રાઝિક ગણવા માંડીએ તો આ શિર્ક જે છે, શિર્કે રુબુબિયત, ખુદાના રબ હોવામાં આપણે શરીક કરાર દીધું છે. ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે આપણે પણ આ બધા શિર્કથી પાક થઈ જઈએ, કારણ કે આ બધા શિર્ક જે છે એ બહુ મોટી ગુમરાહી છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બે મોહમ્મદ વાલે મોહમ્મદ, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી મુશ્કેલાતને આસાન ફરમા, અમારા રિઝકમાં બરકત ઇનાયત ફરમા. ખુદા બરકત મોહમ્મદ.
વાળી મોહમ્મદ જે મોમિન ભાઈ નું ઓપરેશન કર્યું આજે ખુદાયા એને સફાઈ કામે કરે હાજરી રહે ખુદાયા તમારા તવફાત જે ભાઈ નું અપહરણ થઈ ગયું છે ખુદાયા એને જલ્દી જલ્દ રિહાઈ છે ફરમા અને જે લોકો આ કિડનેપિંગ નું કામ કરી રહ્યા છે ખુદાયા એ લોકોને નિસ્તો નાબૂદ ફરમા ખુદાયા શિયાને હૈદર કરાર ખુસુસાન ઇરાક ના શિયાઓને જાન માલે સદાબની હિફાજત ફરમા દુશ્મન અને અહલે બૈત خصوصاً وابي تغفري داعش إسرائيل أمريكان نسونا بود فرمان دارك محمد وعلي محمد أزرو دائد الأسستان يهديق المراجع ونسيح السلامة سعد الله بعمره نايد فرمان مرومين المرومات مغفرة فرمان إمام الزمان عليه السلام نزوه مجد جلد عجيل فرمان مريم من الأنصار ومشمار فرمان ربنا